वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् उजितं सुरनरोत्तमिर्मुधा धर्मनन्दनमहं विचिन्तयन्। विक्रम संवत 2075 पोष वद त्रीज बुधवार तारीख 23/1/2019 कुंडलधाम भजन हॉल। आज गोपाल स्वामी बातों में अपने भाग 183 में आया छे, पांच प्रकारना पुरुष नी बात। थोड़ा ध्यान थी सांभळजो। आ बात करवा पाछळ स्वामी नो हेतु स्वामी पोते छेल्ले एवो बतायो, माटे आज पांच प्रकारना पुरुष ने ओळखीने सोबत करवी। सोबत कोनी करवी, केवा पुरुषनी करवी, केनो संग करवो, केना शिष्य थवू, केनी पासे रहेवू, कोने सोंपाई जवू, एनो आ विवेक महा एवा संत गोपाल स्वामीए आपणने शीखवाड्यो छे। કેમ જે આપણા કલ્યાણ માટે આપણે ગમે એને સોંપાઈ જઈએ, ગમે એનો સમાગમને સોબત કરીએ રાખીએ, તો ફાયદો કદાચ ન થાય। માટે ગોપાળાનંદ સ્વામી આ વિવેક શીખવાડે છે। મુમુક્ષુ હોય એના માટે, વાસના ટાળવી હોય એના માટે, સ્વભાવ ટાળવા હોય એના માટે, કુટેવો ટાળવી હોય, ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ પક્વ કરીને પુરુષોત્તમમાં અખંડ વૃત્તિ રાખીને જેને ભજન કરવું હોય એને માટે આ વાત છે। બાકીના જે જીવાત્માઓ છે એને મોટા પુરુષની કોઈ જરૂર નથી, સમાગમની કોઈ જરૂર નથી, સોંપાઈ જવાની કોઈ જરૂર નથી। એ તો સત્સંગમાં આવે જાય, સત્સંગથી મળતા લાભો લે, અને મોટા પુરુષ હોય એના શિષ્ય કહેવડાવવાનું ગૌરવ ધારણ કરી એ પ્રમાણે પોતાની ખ્યાતિ પ્રખ્યાતિનો પણ લાભ ને સ્વાદ લીધા કરે। એવા કેવળ બુભુક્ષુ જીવાત્માઓ જે છે એને આ વાત લાગુ પડતી નથી, પરંતુ જેને પોતામાં રહેલી કસર માત્ર ટાળી નાખવી છે અને મહારાજમાં જ તમામ પોતાની ચેતના વાળી નાખવી છે અને ભગવાન સ્વામિનારાયણને જીવતા જ પ્રાપ્ત કરવા છે, એવા જે કોઈ તરવરિયા થનગનાટવાળા છેલ્લો જન્મ કરવાની ભાવનાવાળા ઉત્તમ મુમુક્ષુ સંત હોય, ભક્ત હોય, એ આ ગોપાળાનંદ સ્વામીની વાત પાંચ પ્રકારના પુરુષો બાબતની છે એને સરખી સાંભળે અને જીવનમાં ઉતારે। અહીંયા કેવા પુરુષની સોબત કરવી એના ઉપર ફોકસ છે। આપણે કેવા થઈ જવું એના ઉપર ફોકસ નથી, અને એક પ્રકારની રૂચિના પણ માણસો હોય છે। અને એકવાર મેં કહ્યું હતું કે ગોપાળાનંદ સ્વામીની કોઈ પણ વાત હોય એ વાત વચનામૃતમાં હોય છે। વચનામૃત અનુસાર જ ગોપાળાનંદ સ્વામીએ કાંઈક આપણને શીખવું હોય છે, કહ્યું હોય છે। વચનામૃતમાં અને ગોપાળાનંદ સ્વામીની વાતમાં ફર્ક એટલો કે વચનામૃતમાં મહારાજે જે લખ્યું હોય એને ગોપાળાનંદ સ્વામીએ થોડું ચોખ્ખું સ્ફુટ કરીને આપ્યું હોય, વચનામૃતમાં જે વાત છે એને સમજાવવા માટે આપણને સહેલાઈથી હૃદયમાં ઉતરી જાય એ રીતે ચોખ્ખી કરીને સ્વામીએ વાત કરી હોય, બાકી હોય વાત વચનામૃતની જ। તો આપણે સાંભળીએ, સ્વામી પાંચ પ્રકારના પુરુષો બતાવે છે, વળી પોતે એમ વાર્તા કરી જે પાંચ પ્રકારના પુરુષ છે તેને ઓળખીને સંગ કરવો, તેના લક્ષણ કહીએ છીએ જે।
એક એવો પુરુષ હોય જે પોતે પણ ભગવાન સંભાળે અને બીજા જે પોતાને આશરે આવે તે સર્વને ભગવાન સંભાળી દે, સંભાવરાવડાવે. બીજો તો એવો હોય જે પોતે પોતાની મેળે ભગવાન સંભાળે, બસ કોઈને સંભાળી દે નહીં. ને ત્રીજો તો બીજાની ઓછે રહીને ભગવાનને સંભાળે પણ સ્વતંત્ર પોતે ન સંભાળે, એને કોઈકની જરૂર પડે એની ઓછે એ ભગવાન સંભાળી શકે, પોતાની મેળે નહીં. ચોથો તો એવો જે પોતે ભગવાનને ન સંભાળે અને બીજો કોઈ ભગવાનને સંભાળે તોય ઠીક, ને ન સંભાળે તોય ઠીક, લેવા દેવા કાંઈ નહીં. પોતે ન સંભાળે અને કોઈ ન સંભાળે કે સંભાળે એની અરે કોઈ મતલબ નહીં. પાંચમો એવો, એ પોતે ભગવાનને સંભાળે નહીં અને બીજા સંભાળતા હોય એને સંભાળવા પણ દે નહીં. આ પાંચમો. હવે આને મારી ભાષામાં આપણે સમજવાની ટ્રાય કરીએ. પાંચ કીધા એમાં બે આપણે પહેલાં એવા તારવી લઈએ, ભગવાન સંભાળે અને સંભાવરાવડાવે એક, અને બીજો છેલ્લો કીધો એ નો સંભાળે નો સંભાળવા દે. બે ચોખા થઈ ગયા. એક ભજન ભજાવે અને એક ન ભજે નો ભજવા દે. બે છેડાના બે થઈ ગયા. ફરી વાર, એક પોતે ભજે ને ભજાવે બધાને, પોતા પાસે આવે એને, અને એક પોતે ભજે નહીં ભજવા દે નહીં. હવે કેટલા બાકી રહ્યા? ત્રણ. હવે જો ધ્યાન દો, ત્રણ બાકી રહ્યા. એમાં એક એવો છે બિચારો, પોતાની મેળે બળ કરીને પોતે ભગવાન સંભાળી શકતો નથી, ભજી શકતો નથી, એને બીજાના સાથ સહકારની જરૂર છે. એટલે એ બીજાની ઓથે આધારે ભગવાન સંભાળે છે. બરાબર. ત્રણ પૂરા. હવે બે રહ્યા. જો બે કયા પ્રકારના છે તો, ન ભજે ન ભજવા દે, ભજે ન ભજાવે અને ઓછે રહીને ભજે, ત્રણ થયા. હવે એક એવો છે, પોતે પોતાની મેળે ભગવાન સંભાળે છે, એને કોઈની ઓછની જરૂર નથી, એકલો એકલો આખો દી ભગવાન ભજ્યા કરે. પણ એક એવો હોય કોઈને ભજાવે નહીં, કોઈને મદદ કરે નહીં, કોઈને સત્સંગ કરાવે નહીં, એ ભજ્યા કરે. બીજા ભજે તોય ભલે, ન ભજે તોય ભલે, કોઈ લેના દેના નહીં, અપની મસ્તી મેં મસ્તાન. હવે એક બાકી રહ્યો. એ એવો છે, પોતે ભગવાન ભજે નહીં સંભાળે નહીં, પણ એ આની સામેનો છે. ઓલો કેમ એકલો ભજ્યા કરે, કોઈ ભજે કે ન ભજે લેવા દેવા નહીં, એમ આવડો આ એકલો ભગવાન ભજે જ નહીં, કોઈ ભજે કે ન ભજે લેવા દેવા કાંઈ નહીં. થઈ ગયા પાંચ. બેઠા માઇન્ડમાં. જો ફરી વાર એકદમ ટૂંકા શબ્દમાં કહું, આમ બેહાડવા જેવું છે, ભજે ને ભજાવે, નો ભજે નો ભજવા દે. બે થઈ ગયા. એક એની મેળે નથી ભજી શકતો એટલે કોકનાની ઓથે ભજે. ત્રણ થઈ ગયા. હવે બે રહ્યા. એ બે કેવા છે? એક ભજ્યા કરે ને એક ભજે જ નહીં, પણ બીજા સાથે એને કાંઈ લેવા દેવા નહીં. એક ભજ્યા કરે અને એક ભજે જ નહીં, પણ એ બે કેવા? ભજ્યા કરે છે એ એવો છે કોઈ ભજે ન ભજે મારે હું, અને નથી ભજતો એ એવો છે કોઈ ભજે ન ભજે મારે હું. એ સીધા હામહામી બે થઈ ગયા. પહેલાં હામહામી બે થઈ ગયા, ભજે ને ભજાવે, ભજાઈ દઈને ભજવા દે નહીં, એ હામહામી બે. અને પછી હામહામી બે, ભજે પણ કોઈ ભજે ન ભજે કાંઈ નહીં, ન ભજે પણ કોઈ ભજે ન ભજે કાંઈ નહીં, ચાર થઈ ગયા. અને વચલો એક,
બીજાને ઓછે રહીને ભગવાન ભજે, એને મેળે ન ભજી શકે. આવા પાંચ પ્રકારના પુરુષ છે. એક છઠ્ઠા પ્રકારનો છે એ હું તમને કહીશ પછી, એ મારા તરફથી ગિફ્ટ કહી દઉં. ભજે નહીં પણ ભજાવાનો દાંડિયો બહુ, એ છઠ્ઠા પ્રકારનો. અગડમદાસ કહેવાય એને. પોતે નો ભગવાન સંભાળે, નો ભજે, નો ધર્મ પાળે, નહીં લેવા દેવા કાંઈ, પણ તમારે બધાને આમ કરવું પડે તેમ કરવું પડે એમ કર્યા કરે. મેઘવામ ગયો હતો ને, ત્યાં એક મળી ગયો હતો મને, ટોમીજી તમે બધાને તિલક ચાંદલો કરવાનું કહો. મેં કીધું તમારા કપાળમાં તો નથી દેખાતો. મારું છોડો યાર, બધાને તમે તિલક કરાવો તો સારું ને એમ. લ્યો મારું છોડો. એને શોખ કે બધા તિલક ચાંદલો કરે અને પોતે ન કરે. એટલે આ છઠ્ઠા પ્રકારનો સઠ છે, સમજ્યા? આ સઠ છે, હાવ નકામો. તો આમાંથી સોબત કોની કરવી, સંગ કોનો કરવો, સવાલ આ છે આખો. અને કમાલ તો સ્વામીએ એ કરી. સ્વામી એવું નહીં કહેતા કે આનો કરવો, આ પાંચમાંથી આનો કરવો અને આ ચારનો ન કરવો, એવી ચોખવટ ન કરી પછી. એટલે હું તો બહુ મૂંઝાણો, હવે કોને પૂછવા જવું? આમ તો આપણને ખબર પડે છે કે ભજે નહીં, ભજવા દે નહીં, એનું તો ન કરાય, બરાબર? પોતે ભજે, કોઈ ભજે, ન ભજે એનું કાંઈ નહીં, કદાચ એનો કરાય. પોતે ન ભજે, કોઈ ભજે, ન ભજે કાંઈ, એનો ન કરાય. અને કોકને ઓછે ભજે કદાચ એનો આપણે કરીએ તોય હાલે. એમાં બે તો હાવ નીકળી જ ગયા, પણ ત્રણમાં શંકા છે. ભજન ભજાવે, કોકની વચ્ચે ભજે અને પછી એકલો ભજ્યા કરે, કોઈની વચની જરૂર નહીં. આ ત્રણેયમાં કોનો કરવો? તો કોકની વચ્ચે ભજ્યા કરે એનો કરીએ તો હું કંઈ વાંધો નહીં, દાસના દાસ ગણાઈએ. પણ થોડોક વિચાર કરી. અને એકલો એકલો ભજ્યા કરે, આપણે ભજાવે નહીં, એનો સમાગમ તો કે એનો સમાગમ તો એ ભજાવે જ નહીં તો કરીને કામ હોય. ચાલો એ કેન્સલ. હવે બે રહ્યા, ભજન ભજાવે અને ઓછે ભજે. તો ઓછે ભજે એ એવળી આપણને શું ભજાવે? બિચારો કાઢી નાખો. હવે કોણ રહ્યું? એક રહ્યા, એનો સમાગમ કરવો, એને હોપાવવું, એને ગુરુ કરવા, એની ભેગું રહેવું, એના ટોસા ખાવા. તેમ છતાંય બહુ ચોખ્ખું તો સ્વામીએ ન કહ્યું, એટલે હવે મહારાજ પાસે જવું પડશે. અમુક વસ્તુ એવી હોય, સાધુ ચોખ્ખી ન કહે તો મહારાજ પાસે જવું પડે, અને મહારાજ ચોખ્ખી ન વાત કરે તો સાધુ પાસે જવું પડે. આપણે શું કરીએ? ક્યારેક બાપા ચોખ્ખું કહી દે તો વાત પચી જાય, ન ચોખ્ખું કહે તો બાને પૂછવું પડે, બાપા આમ 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 કરતા હતા તે શું છે બા? પછી એની બા ચોખ્ખું કહે ભાઈ આવું છે તો ઠીક. અને ક્યારેક બા કાંઈ ચોખ્ખું ન કહે, ખીજાણા હોય ને તપેલા પછાડતા હોય ને કંઈક થયું હોય, પછી આપણે બાપાને પૂછવું પડે કે બાપા મારે બા કેમ આમ કરે છે? ભાઈ એ બધું આમ છે. એટલે ચોખ્ખું થઈ જાય પછી. તો હે મહારાજ, આમાં અમારે સ્વાગત કરવી કોની, તમે કહો. હવે તમારી પાસે વાત અમારે લાવવી પડી. તો ક્યાં જવું પડશે આપણે? હે, વચનામૃતમાં જવું પડશે ને. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો, બરાબર? કેવા સાધુનો સંગ કરવો ને કેવા સાધુનો સંગ ન કરવો. લોહી આના છઠ્ઠા વચનામૃતમાં આ પ્રશ્ન છે. તો કોઈ ઉત્તર કર્યો નહીં ત્યારે મહારાજ પોતે બોલ્યા. આવે બહુ સરસ બોલે છે ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો. કોણે કર્યો? પોતે પુરુષોત્તમ નારાયણે ઉત્તર કર્યો. કર્યો છે, વર્તમાન પણ સુધા સારા પાળતો હોય, વર્તમાનમાં કોઈ ભૂલ ન હોય, ટકારા બંધ વર્તમાન પાળતો હોય, પાંચે પાંચ વર્તમાન ભગવાનની આજ્ઞામાં પાવરફુલ હોય, ને નિશ્ચય શુદ્ધો હોય, ભગવાન સ્વામિનારાયણને જાણવા જોઈએ એવા સર્વોપરી જાણતો હોય, આવો હોય, આ તો બહુ મહાન કહેવાય. ભલે જૂનો હોય, મોટો હોય, અને તે પાસે આપણે રહેતા હોઈએ, એની પાસે આપણે રહેતા હોઈએ, એની પાસે આપણે ગયા હોઈએ,
ને આપણને ટોકે નહીં, ને પંપોળીને રાખે, ને ઝાપરો રાખે. શું રાખે? હા, પંપોળીને રાખે. સમજ્યા? પંપોળીને રાખો, એમાં સમજાણું. શીશ જતો રહેશે તો, શીશ જતો રહે એની બીકમાં, બીકમાં એને દુઃખ લાગે નહીં એમ રાખે, એને પંપોળીને રાખ્યો કહેવાય. કે પાછો હોયો જાય તો પાસેથી બીજે ક્યાંય શું કરવું? એટલે જતો રહે એની બીકે કરીને હાચવી રાખે, કાંઈ કે નહીં, કહેવા જેવું હોય તો ટોકે રોકે નહીં, આને પંપોળીને ચેલો રાખ્યો કહેવાય. ચાલો, તો ઝાપરો રાખે એટલે શું? તો કહે છે, ભાઈ ઝાપરો એને રાખ્યો કહેવાય, એની ભૂલ જણાય, દેખાય ખરી ખામી ખોટ, છતાં મમત્વને કારણે જતું કરે, એને ઝાપરો રાખ્યો કહેવાય. પંપોળવો એટલે ભાગી જવાની બીકે કે નહીં, અને ઝાપરો રાખ્યો એટલે મમતા થઈ ગયો હોય, હેત થઈ ગયો હોય ને, એટલે કે નહીં, એનું બધું અગડમ બગડમ હાલવા દે. ગ્રહસ્થો કેમ એના છોકરા સંયમ હેત બહુ હોય એટલે કે જ નહીં. ખભે બહેન બાથરૂમ જાય તો કે લે માર દીકરો ક્યાં જઈને ગયો, પણ કે નહીં, કાંઈ કોડા ન કરાય એમ, એ ઝાપરો કહેવાય. શું? તો જે સાધુ પંપોળે ઝાપરો રાખે, આપણને કે નહીં, ટોકે નહીં, તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોકવ્યવહારે મોટો કહેવાતો હોય. કેવો મોટો? ભગવાન સ્વામી નારાયણ પણ જેમને ગુરુ માનતા, જેમનો આદર રાખતા, માન આપતા, દંડવટ કરતા, પ્રતિષ્ઠા જેમની કરતા, એટલા એ મોટા. અને રામાનંદ સ્વામીના શિષ્ય એવા મોટા હોય તેનો પણ સંગ ન કરવો, એનો એ સંગ ન કરે. બોલો લ્યો, હાવ ચોખ્ખું કરી નાખ્યું. તો કોનો કરવો ભાઈ? તો કે છે, જે સંત પોતાને ટોક્યા કરે. શું કરે? પોતાને ફાવે, ટોક્યા કરે એ ફાવે, ટોક્યા કરે, રોક્યા કરે, ટકટક કરે, ને જે સ્વભાવ દેખે, આપણો જે સ્વભાવ વાળી જાય તે ઉપર ખટકો રાખે, ને તે ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે, ઠપકાર્યા જ કરે, સંભળાવી જ દે, મૂકે નહીં આપણને, છોડે નહીં, વાત કર્યા કરે, ને લલ્લો ચપ્પો રાખે નહીં. શું ન રાખે? સાંભળો નામ કહી દે, ગુજરાતી ભાષા છે. પંપોળવું, ઝાપરો રાખો, લલ્લો ચપ્પો રાખો, કેવા કેવા શબ્દ સ્વામિનારાયણ ભગવાન ગુજરાતી ડિક્શનરીમાંથી ગોતી લાવ્યા છે. આજકાલ ગુજરાતી ભાષા આપણે ભૂલતા જઈએ છીએ, પણ વચનામૃતમાં મહારાજે કેવા શબ્દો વાપર્યા, બધા પ્રસાદીના શબ્દો, મહારાજના મુખમાંથી નીકળેલા ઉત્તમ. આમ આપણે અડીએ એટલે પ્રસાદીનો ખીજડો હોય તો અડીએ ને, તો આમ પ્રસાદીના આમ શબ્દોને અડવું જોઈએ. લલ્લો ચપ્પો કેવો? ભાઈ લલ્લો ચપ્પો રાખે એટલે શું કરે? સમજાણું? લલ્લો ચપ્પો રાખે એટલે માન, મર્તબો, મર્યાદા રાખે, એને લલ્લો ચપ્પો રાખ્યો કહેવાય. આપણું માન રાખ્યા કરે, મર્તબો રાખ્યા કરે, આપણી મર્યાદા રાખ્યા કરે, એને લલ્લો ચપ્પો રાખ્યો કહેવાય. આપણને ઠમઠોરવાની જરૂર હોય, ઘસકાવીને સીધા કરવાની જરૂર હોય, હરોળી નાખવાની જરૂર હોય, એની જગ્યાએ આપણનું માન રાખ્યા કરે, મર્તબો રાખે, આમ મભો આપણો આમને આમ હાચવી રાખે, ક્યાંય આપણું જરાય માન ખંડન ન કરે, બધામાં આપણને આમ હારા બહુ રાખે, પછી માય કસર ભલે ને રહી, કહેશે મૂવો એની મેળે ભોગવશે એમ. આને કહેવાય લલો ચપ્પો રાખ્યો, એનો સમાગમ ન કરવો. શું કરવું? લલો ચપ્પો રાખે નહીં તો સમાગમ કરવો, લલો ચપ્પો રાખે જ ન કરવો.
અને લલોચપો રાખે નહીં ને આપણું માન મોટપ કાંઈ જોવે નહીં, આપણને આપણા કલ્યાણ માટે દુઃખ લગાડીને પણ સાચા મિત્ર તરીકે વાત કરે ને તે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય સાહેબ. હ બહુ એનો કાંઈ આમ વજન કે બહુ આમ એનું આમ વાહવા કે બહુ મોટપ ન કહેવાતી હોય તો પણ તેનો સંગ કરવો. શું કીધું? એનો સંગ કરવો. બોલો લ્યો, છે ને મજાની વાત? પરંતુ મને કહેવા દો, ગોપાળાનંદ સ્વામી અને મહારાજ જેનો સંગ કરવાનું કહે છે એ જ આપણને ફાવતા નથી, અને ગોપાળન સ્વામી અને શ્રીજી મહારાજ જેનો સમાગમ કરવાની ના પાડે છે એ જ વાલા લાગે છે, એ જ સારા લાગે છે, એને જ ગુરુ બનાવવાનું મન થાય છે અને એનો જ સમાગમ આપણે કરતા હોઈએ છીએ. કેમ જે એમાં આપણો માન મર્તપો મોભો સુરક્ષિત રહે છે કે જેની આપણે જરૂર છે કલ્યાણની નહીં. ખરું કે ખોટું? તો આ તો તમે તો હવે આવતા ને ભરાઈ પડ્યા છો, જાવે ક્યાં? બાકી પહેલેથી સમજીને વિચાર કર્યો હોત ને તો ભૂલે પગ ન દેત, પણ ફસ ગયા મેરે ભાઈ, ક્યાં કરે? સમજ્યા? ઓલા પતિ પત્ની જોડાઈ ગયા પછી બાધે ખબર છે, એ મારા બાપા એ તમને આપી તે એને આડો કાળો ત્રોય નો ઉતર્યો તમને પણ. એટલે ભાઈ તારા બાપને આડો કાળો ત્રો ઉતારી તારે શું કામ? તમને ભટકાડી કે છે. બોલો તઈ ઓલે શું કે ખબર છે, એ મારા બાપા એ તને ભટકાડી એમાં મારા બાપને એટેક નો આવ્યો, કે એટેક આવ્યો હોત તો હું બચી જાત. એવા બાદે ભટકાતા ભટકાઈ ગયા હોય એનું કરવું હું, થાતા થઈ ગયું, પૂરું કરો, હાંકી નાખો એમને ઊંધું ખોશીને બહુ બોલબિલ કરો. મામ વાલા ભક્તો, હા અમુક અમુક તો પાકું જોઈને જ આવ્યા છે, માણા હવ ની રીતે હવ પાસ કરતા હોય છે. સમજણ? એક ગામના હરિભગત આવ્યા હતા, એ કે તમારું બધું સારું પણ કડક બહુ, હળુક ઢીલું કરો પોસું કરો તો અમારા જેવા પોહાય. સમજ્યા? તો મેં કીધું એવું કરો ને બીજા બધા ઘણાય છે એમના સમાગમમાં રહ્યો, તો કે એ ઢીલું બહુ. મેં કીધું તમે તમારો ને તમારો કરો, આ સંપ્રદાયમાં અથવા તો અન્ય સંપ્રદાયોમાં એવા લાખો બાયો ભાઈઓ છે જે પોતે પોતાનો સમાગમ કરે છે, કોઈનો નહીં, રાખ્યા હોય નામના ગુરુ કે અમે એના છીએ એમ શિષ્ય, પણ સમાગમ તો પોતે પોતાનો જ કરે, પોતે પોતાને સાંભળે, પોતે પોતાને વાંચે, પોતે પોતાને માને, પોતે પોતે બસ બસ વિચાર્યા કરે અને સમાગમ કર્યા કરે. કેમ જે બીજાનો સમાગમ કરવામાં થોડીક છાતી જોઈ, છત્રીની સાહસ જોઈ, તો આપણે એની પાસે જવાય. ન્યા જવું હોય તો ધાકું પૂપું ધાકું પૂપું ધાકું પૂપું થાય, હોય થાય ને હોય કહે, સૂર્યચંદ્ર હેઠા પડશે કા બધા તારા એક હામટા રાજકોટની બોડીના કાંઠા ખેરા એમ ખરી પડશે, હું થાય છે ખબર. પણ જે હિંમતવાળો છે, સુરવીર છે, એ એવું સમજે કે ખરી પડશે તો વાસના ખરી પડશે, સ્વભાવ ખરી પડશે, આપણું શું ખરી પડશે, માયા બધી સોલાઈ જશે, ખરી જાહે, આત્મ ચોખ્ખો થાય, માટે હાલો આપણે સમાગમ કરવો છે, વાત કરવી છે, નિષ્કપટ થવું છે, જૈન નમવું છે, હોંપાવવું છે, કાપી નાખો, મારી નાખો, તોડી નાખો, પણ ચોખ્ખા કરો, ઇન્દ્રિયો અંતકરણ જીતાડો અમારા, વાસના બધી અમારામાંથી ભગાડી નાખો, અમારો આત્મા પુરુષોત્તમમાં જોડી દો, એટલે અમે તમારી પાસે આવ્યા છીએ. લાડવા ખાવા કે હાર પહેરવા કે સાફા બાંધવા કે માન સન્માન લેવા અમે તમને ગુરુ નહીં કર્યા, તમે અમારી મોટપ વધારી દો, અમારી માન મર્યાદા રાખો, મોભો રાખો, એટલે અમે તમને ગુરુ નહીં કર્યા, એટલે અમે તમારી પાસે નહીં આવતા. માન મોભા હારું અમે અમારા જીવને ચોખ્ખો કરવા માટે તમારા ધોકા ખાવા આવીએ છીએ.
તમે પંપોળો લલો ચપો રાખો, ઝાપરો રાખો, એટલે કાંઈ તમારી પાસે નથી સમાગમમાં અમે રહ્યા. માટે કહેવામાં કાંઈ ખામી ન રાખતા. કુશળ કુંવરભાઈ શું કીધું કે આજ દિન સુધી મને કોઈ કેતલ મળ્યો નથી મહારાજ. કૂતરી કોક જે કહેવો એ કહો. હવે 80 વર્ષની ડોહી એને સ્વામિનારાયણ ભગવાન રાજમાતા, 700 ગામની રાજમાતા એને કે તું કૂતરી થાય. અને ડોશી હસે હો કે વાહ મહારાજ વાહ, આવો કેનારો આજ દિન સુધી મને કોઈ મળ્યો નહીં. અહીંયા અમે ધર્મશાળા કરી અને દુનિયાભરના સાધુને ઉતારા આપ્યા, સીધા આપ્યા, એમના સમાગમ કર્યા, કથા વાર્તા સાંભળી, પણ કોઈ આવું સડસડાવીને કહી શકે એવો ન નીકળ્યો. કે તમે એક મળ્યા છો, માટે ઠપકારો મને તમે તમારે કયો. કહેવામાં ખામી ન રાખતા, પછી તમને એમ ન થવું જોઈએ કે છૂટ નહોતી આપી. આપી કાપી નાખો તમે તમારે. આનું નામ મુમુક્ષુ કહેવાય. આને કહેવાય ભગવાનનો ખપ. સાલો ભાગતો ફરે એને જ કંઈ ખપ કહેવાય? લબાડ, એમાં કાંઈ ન મળે. એવા ચેલા ન મળે એ જ પુરુષોત્તમ નારાયણની પરમ કૃપા સમજવી. લબાડ ચેલાને હું ભેગા કરીને કામ છે? ખાણિયા માથું મૂક્યું પછી કે ધીમ 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 તો મૂક્યું હું કામ? હવે તો બોલ કે દ્યો પાર આવે ઝટ લઈને. અને જો તમને કહું, આપણા ટાળ્યા આ અંતઃશત્રુનો સ્વભાવ ટળે એમ નથી. જીવાત્મા સાથે એકરસ થઈ ગયેલા જે કર્મ એને સ્વભાવ કહેવાય, પ્રકૃતિ કહેવાય. એ ટળવી જીવને બહુ મુશ્કેલ છે. ગોપાળાનંદ સ્વામી પણ એમ કહે છે અને શ્રીજી મહારાજ પણ એમ કહે છે કે એ ટળવી પ્રકૃતિ જે જીવને જાવી એ બહુ કઠણ છે. ગોપાળાનંદ સ્વામી કે કોઈ કહેનારો હોય ને આપણે ખપ હોય ને એ આપણને ટોક્યા કરે ને આપણે રાજી થઈને સાંભળ્યા કરીએ ને જેમ વઢે એમ આપણને આનંદ થાય તો 8 વર્ષે સ્વભાવ ટળે. આવું સતત ચાલે ત્યારે. ને મહારાજે પણ કહ્યું કે જીવને જે સ્વાભાવિક પ્રકૃતિ જવી તે બહુ કઠણ છે. ગીતામાં કહ્યું છે કે શાસ્ત્રે કહ્યો એવો પણ નિગ્રહ જ્ઞાનીઓને માથે પણ નથી ચાલતો, અને જ્ઞાની હોવા છતાં પણ સ્વભાવ પ્રમાણે વર્તન કરે છે. માટે એવા સ્વભાવ ટાળવા બહુ કઠણ છે. જગતમાં તો કહેવાય છે પ્રાણને પ્રકૃતિ આર્ય જાય, પણ સત્સંગનો એવો પ્રતાપ છે જો જીવ સાચા ભાવથી સત્સંગ નિષ્કપટપણે નિર્માની થઈને કરે તો ગમે એવી ખોટ ખામીને સ્વભાવ હોય તે ટળી જાય, ટળી જાય, ટળી જાય. પણ મહારાજે એમ કીધું કે કોઈ મોટા પુરુષની સાથે અતિ હેત થવું જોઈએ. નંબર 1 શું થવું જોઈએ? પહેલાં હેત થવું જોઈએ. અને જેની સાથે હેત થયું છે એ આપણને અખંડ આપણી કાળજી રાખીને આપણા સ્વભાવથી આપણને મુક્ત કરે એવા ચીવટવાળા હોવા જોઈએ, જે ગોપાલન સ્વામીએ નંબર 1 આમાં પુરુષ બતાવ્યા, એ ભજન ભજાવે એવા એવા હોવા જોઈએ. જે આપણામાં કાંઈ પણ ભૂલ ખોટ ખામી કસર અજ્ઞાન દેખાય તો એના ઉપર વાત કરી કરીને આપણી એ તમામ બદીઓ સાફ કરે એવા હોવા જોઈએ. 2 ત્રીજી વાત શ્રીજી મહારાજે એમ કહી કે એ મોટા પુરુષ આપણું ગમે એટલું અપમાન કરે, ગમે એમ તિરસ્કાર કરે, ગમે એવા કડક શબ્દો કહે, બધાની વચમાં કરે, તો પણ હિતકારી જ આપણને લાગે તો સ્વભાવ ટળે. બોલો, તો સ્વભાવ ટળે. હવે આટલો બધો સ્વભાવ ટાળવાનો આપણે ખપ ભલા ક્યાં છે? આપણને એવો ખપ ક્યાં છે? સમજાણું? એક જણાને મેં કીધું થોડુંક તમારામાં માન દેખાય છે, તો મને કે હવે એટલું તો હોય જ તેને. બધાનું હોય, મને કે મતલબ એનો શું હતો ખબર છે? કહેવાનો તમારામાં હોય, તમે જોયું ન હોય. હવે આવા ચેલા ન હોય અને વગર ચેલે આપણે ધામમાં જાય શું ખોટું? હે, ઘણાના છોકરા ડફોળ હોય ત્યાંના મા બાપ કહેતા હોય છે આના કરતાં ન હોય સારું, વાંજ્યા મરી ગયા હોત ને, એ ભગવાન આ પુત્ર કરતાં પાણા પેદા થયા તો સારું હતું એમ બોલે. એવું ને એવું અમારે ગુરુઓને હોય કે આના કરતાં ન હોત તો સારું હતું, આ કપાળનો કોઢ કેમ ભટકાણો,
એની બાઈ અને એના બાપાએ આપણા હારું જ આને ઉત્પન્ન કર્યો છે, શું થયું આ ખબર નહીં કે આપણા આગલા જન્મનું આ પ્રારબ્ધ છે આવડો, આ તે આપણે આને સહન કરવાનો થયો, એ તો આપણને સહન કરે નહીં, એવો હોય જોરદાર ખપવાળો. મને કે હવે એટલું તો માન બધાને હોય, મન કે હું પણ કે કોણ મન કે દૂધે ધોયેલો મધ્ય બોળેલો છે, મન કે બધું ચલાવવાનું હોય, આવું કીધું છે ને. પછી એક હતા મોટા જરા પૈસાવાળા, તો મેં એને કીધું, મેં કીધું તમારી પ્રકૃતિ આમ જરાક આવી લાગે છો. મને કે એ તો અમે રૂપિયાવાળાને સુખી માણસો એટલે તમને એવું લાગે, અમારી રહેણી કેણીને તમે જોઈને બોલતા હો, પણ અમે તો મોટા માણસો પૈસાવાળા હતા એટલે અમે તો આ રીતે રહેતા હોઈએ, પણ અમારે કાંઈ માન કે એવું કાંઈ ન હોય. કે તમારે તમારી ભૂલ સુધારવી પડે, મને કે જરા અમને સમજતા છે, એવું કીધું મને. મને તો બહુ બધા અનુભવ છે, અન્યકના છે, સમજાણું ચલવી લેવાનું બધું હાલે. હવે બધું એક સાધુએ મને ખાસ હેતથી કીધું હતું, મને કે જ્ઞાન સ્વામી બધું હાંકવાનું હોય, મને કે બહુ પછી હું મને કે પેલી કથા વાર્તા મારી કંઈક સાંભળી હોય ને હું ઝીણવટ ભરી બધી ધબધબાટી બોલાવતો હોઉં ને, એટલે મને પ્રેમથી સલાહ આપેલી, મને કે હવે જીવમાં બધું હોય જ, મને કે આપણે બધું ન જોવાનું હોય, કોણ મને કે દૂધે ધોયેલો મધ્ય બળેલો હોય, મને કે બધું હાલે, મને કે શ્રીજી મહારાજ વખતે બધાને એમ જ હતું, મને કે માટે હું બધું બહુ એમ હાલે બધું કે સમજાણું આવું છે બધું. લોકો તો શું કરશું આપણે હવે, સમજાણું આ વચનામાં તો વાંચ્યું ને કે ટોક્યા કરે અને સ્વભાવ દેખે એની ઉપર ખટકો રાખીને ન ટળે ત્યાં સુધી વાત કર્યા કરે, એટલે મારી જેવાનું શું થઈ જાય ખબર છે, આમ કર્યા કરીએ તો લોકો આપણા શિષ્ય થાય ને આપણો સમાગમ કરે, માટે ભાર્યો નથી ટોક્યો નથી, ભાર્યો નથી ટોક્યો, શું કામ ચેલા કરવા. એ વાત રાઈટ છે, એ તો પાછું ઉલમાં સુલમાં પીડ્યું. એટલે ભાઈ આ લોકો આપણો સમાગમ કરવા આવે ને આપણને હારા મોટા પુરુષ જાણીને આપણને ગુરુ માને ને આપણી પાસે આવે એટલે સારું, આ નથી ધંધો કરવાનો. ઓલાની ઉપર દયા કરી એના જીવનું બિચારાનું સારું થાય એવા કરુણા ભાવથી આ કરવાનું છે, પાછું અહંકાર ને માનથી મંડી નથી પડવાનું આદુ ખાઈને, સમજ્યા, ઘસકાવીને પછી એમ કહો જો શું કીધું, કોનો સમાગમ કરવાનો કીધો, હા હવે એલા બધાને કોઈને માનતા નહીં, મન માનો ઘસકે આવે ને તમને, મેં એટલે મન માનજો, રસોઈ બની દેજો, એમ આ હશે એટલે આવું એના સારું હશે, માટે એ સમજવું જોઈએ. અને બીજું એ બી સમજવું જોઈએ, તળ તપાસીને વાત કરવી, આપણામાં કાંઈ ઠેકાણું હોય નહીં, કોકને રોજ ઉઠીને ઘસકા ઘસકાવ કરીએ તો બધાનો દ્રોહ થાય, એનું કલ્યાણ ન થાય ને આપણું કલ્યાણ ન થાય, માટે આ ધંધો પાછો સાંભળીને લઈ મીંડેવા જેવો નથી હો, બધાને હાથ જોડાય, પાછો મોટા ગુરુ ને બધાના કલ્યાણ કરનારા પેદા થયા હોઈએ, જેને શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી આપણને મોકલ્યા હોય એમ વાયડાય પછી કરાય નહીં, બહુ બધું શીખવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે તો જેમ છે એમ બધું બેલેન્સવાળું જ્ઞાન થાય, નહીતર જ્ઞાનય હંમેશા સાલું નમતિયાળ થઈ જાય છે, એક વાત સમજાય ને બીજી ઠામકી ન સમજાય, અને જે જ્ઞાન થયું હોય એને લઠ્ઠાની જેમ લે લે કરે અને બીજી વાતમાં કાંઈ સમજે નહીં, એને કહેવાય એક ઇન્દ્રિયું જ્ઞાન, બીજી કાંઈ ખબર પડે નહીં, માટે એવો ના ચાલે. સંતો ભક્તોનો મહિમા પણ રાખવો પડે, પ્રેમથી બધાની હારે રહેવું પડે, અને એની કંઈક ભૂલ જણાય તો કહેવું પડે, વળી હેતે રાખવું પડે, વળી કંઈક ભૂલથી કહેવાય જાય તો માફીએ માગવી પડે, બધું કેટલું ધ્યાન રાખીએ ત્યારે 5-25 જીવ સુખે પરમેશ્વરને ભજે, નહીતર તો ડખા જ થાય, કલ્યાણ કોઈનું ન થાય. તો વાલા ભક્તો, આ 5 પ્રકારના પુરુષમાંથી શ્રીજી મહારાજે જે પોતે ભગવાન ભજે અને બીજાને ભજાવે એને શ્રેષ્ઠ માન્યો છે.
અને મહારાજે શ્રેષ્ઠ જેને માન્યો છે એને ગોપાલ સ્વામીએ પણ શ્રેષ્ઠ માન્યો છે. એકવાર મહારાજ આગળ વાત થઈ હતી કે એક જણો ભગવાન ભજે છે ને ભજાવે છે ને એક પોતે ભજે છે, એમાં શ્રેષ્ઠ કોણ? ત્યારે મહારાજ કે જે ભજે છે ને ભજાવે છે એ શ્રેષ્ઠ છે. પોતે એકલો ભજે છે સારો છે, મહાન છે, આપણે પગે લાગીએ, પણ પોતે ભગવાનમાં જોડાય છે અને બીજા એને સંગે ઘણા જોડાય છે એને મહારાજ રાજી થઈને વખાણતા. પણ એક વાતનું આમાં બહુ ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે જીવ બીજાને ભગવાન ભજાવવા કે બીજાને ધર્મ પળાવવા કે સ્વભાવ ટળાવવા, વાસના ટળાવવા કે નિર્બળતા એની કાઢવા અને ભગવાનમાં જોડી દેવા માટે તત્પર થાય, ત્યારે પછી એના ઉપર જ માત્ર વજન વધી જાય અને પોતાની ખોટ ખામી ઉપર ધ્યાન રહે નહીં તો બહુ મોટું નુકસાન જાય. કેમ જે બીજાને ભગવાન ભજાવવાની વાત છે ને એ પોતે ભગવાન ભજતા 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 જેટલી થાય એટલી કરવાની વાત છે, લઈ મંડવાની વાત નથી. ત્યારે ઘણાને આ બધું સાંભળ્યા પછી વાંચ્યા પછી લઈ મંડવાનું બહુ મન થઈ જાય છે, પાંદડે પાંદડે સમણે સમણે કરાવું. પહેલાં તું તો સમણે સમણે બોલતા શીખ, પહેલાં પાંદડે પાંદડે પછી કરશું, પહેલાં તારી જીભે તો કર શરૂ સમણે સમણે નખંડ. મૂળ ક્યારેક શાસ્ત્રના મોટા પુરુષના વચનો સાંભળીને ઉગતા જુવાનિયાઓને, રજોગુણી તમોગુણી બુદ્ધિવાળાઓને, અપક્વ મતિવાળાઓને એવા ખોટા તાનને હુરાતાન ચડે છે કે પૂછો મત મારા ભાઈ. અને થોડું ઘણું પહેલાં પહેલાં એ ધમધમાટી બોલાવીને આમ પ્રકાશ કરે ખરા, પાંચ પચીને પૂજા આપી દે, મંદિર જતા કરે, માનસી કરતા કરી નાખે, ધર્મ નિયમ એક બે મંદિર બાંધે, બધું થઈ જાય, નથી જવું નહીં. પણ પોતે પોતાનો જો ખ્યાલ ન રાખે અને કોકનું જ નિર્વ કરવામાં રહે અને ટોકવા રોકવામાં રહે અને પોતે પોતાને કેટલો પોતાનો સ્વભાવ ટળ્યો કે કેટલો વધ્યો કેટલો એનો હિસાબ ન રાખી શકે તો એવો દિવસ આવે, રૂડી મોર કળાશો યામણી રે, પછી દેખાડે પૂંઠ, કહે નિષ્કુળાનંદ લજામણી રે, જરાય નથી જૂઠ. પરને બહુ પર મોદિયા અને કર્યા સત્સંગી કરોડ, વૃત્તિને વાળી અંતરે કહો ટળે કેમ ખોટ. આ થઈને ઊભું રહે. માટે બીજાને ટોકવા રોકવા નિર્વાસની કરવા, એના સ્વભાવ ટાળવા, એને ભગવાન ભજાવવા, એનું કલ્યાણ કરવું, એને મૂર્તિમાં જોડવાનો જે માર્ગ છે, જે ધંધો છે, એ જેને તેને હાથમાં લેવા જેવો નથી છે. સારી વાત, તેમ છતાંય પોતે પહેલાં એના પાત્ર થવું પડે છે, પછી એ માર્ગ અપનાવાય. ગુરુ થઈ જવાનો, ઉપદેશક થઈ જવાનો, કથાકાર થઈ જવાનો જીવ માત્રને શોખ હોય છે, જેમ લેખ લખવાનો જીવને શોખ હોય, મેગેઝિનમાં નામ આવે ને મારું એમ, અને કવિ થવાનો જીવને બહુ શોખ હોય, છેલ્લી કડીમાં નામ આવે ને, અમુક અમુક શોખ જીવને માત્ર અહમ વૃત્તિમાંથી, ઉપસવાની વાસનામાંથી, અહંકારમાંથી થતા હોય છે. અને એવો ને એવો શોખ ગુરુ થવાનો, ઉપદેશ દેવાનો જો અહંકારમાંથી માનમાંથી પેદા થઈ જાય ને તો નો પોતાનું સારું થાય, નો પોતાને સાંભળનારનું સારું થાય. પ્રથમ પ્રથમ બહુ સારું લાગે અને છેવટે એટલું બધું સાલું ખરાબ લાગે કે અરે રે, આવું તો આપણે આ બધું ધાર્યું જ નહોતું, આમ કેમ થયું? તો કે પાયા વગરની દિવાલ થઈ ગઈ, એમાં પડ્યું, નહીં તો ન પડત. માટે પહેલાં પાયો પાકો કરવો પડે, સમજ્યા? ક્યાં હેણા ક્યાં નહેણા, સમજે વાત? એટલે બોલો, ગધડા માટે બેથન હાથમાં હોટી હતી, આમાં આમાં કંઈક ને હણી નાખે ને કંઈકને કાપી નાખે, કોકે કીધું તળતો જો ગધેડું છે. મેં હું રાતન ચડી ગયો, એને એમ કે જાણે રોજો ઘોડો છે ને હાથમાં તરવાર છે ને યુદ્ધે નીકળ્યો છે, એવું ઘડી વ્યામ થઈ ગયો ગધડું, આમ 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 થયું ને તે કોણ જાણે હું જ થયું, સમજ્યા? એક જણો વધારે ફીણ પી ગયો પછી સમજ્યા, ઘોડું થતું નહીં ઘરમાં, તે વંડીએ ચડી ગયો, વંડીએ માંડ્યો આમ આમ કરવા, ભોગા ગાણી ફીણ ઉતર્યું પછી વંડીએ હેઠો ઉતરે હેઠો ઉતરે. એટલે જીવને ક્યારેક ક્યારેક આવા બધા કેફ ચડી જાય, સમજ્યા? પછી પાછળથી એનું બહુ બગડે છે. માટે નાના સાધુ સંતો ભક્તોએ આવી બધી વાત સાંભળીને શ્રેષ્ઠ પુરુષ થઈ જવાનો દાંડિયો ગ્રહણ કરવો નહીં. કોઈક શ્રેષ્ઠ પુરુષ હોય એના દાસ થઈ જવાનો દાંડિયો હાથમાં ચાલવો. આ વાત સાંભળ્યા પછી એ ગ્રાહક બે પ્રકારના હોય, એક શ્રેષ્ઠ પુરુષ થઈને બધાને ટોકવા રોકવા મંડી પડે એ પ્રકારના અહંકારી અને ઉપસવાના માની તાની,
અને એક આવી વાત સાંભળ્યા પછી કોઈ મોટા પુરુષ હોય ને આપણું કલ્યાણ કરે એવા હોય, રોકે ટોકીને વાસના ટાળે એવા હોય, એને ગોતીને એને ચરણમાં પડે અને એ જેમ કેમ કરે એવી ઈચ્છા રાખીને એવે માર્ગે જનારા. ટૂંકમાં એક આ વાત સાંભળીને ગુરુ થવા ઈચ્છે ને એક આ વાત સાંભળીને શિષ્ય થવા ઈચ્છે. આ વાત સાંભળ્યા પછી સાંભળનારાના બે પ્રકાર છે, ગુરુ થવાવાળા અને ચેલા થવાવાળા. એમાં આપણો નંબર કયો છે એ જોવું. મારે તો વાત બાત કર્યા પછી એ ચેલા થવાની ભાવના રાખવી છે. આ તમને મારી વાત કરી. નથી મોટેપનો દાંડિયો જોતો, નથી બધાને વેટવેટ કરવું, ટોક ટોક કરવું. આ તો ઠીક છે, હવે આપણે બધા ભેગા રહ્યા ક્યારેક કહેવું પડે. બાકી ધંધો હારો નથી પાછો. ઉપદેશ દેને કા માર્ગ બહોત ખરાબ હોતા હૈ, ઇસમે બહોત સહન કરના પડતા હૈ, ઇસમે ઉપદેશક કો લોસ બહોત હોતા હૈ, સુનને વાલે કો લોસ નહીં જાતા હૈ. એને ખોટ નથી, કહેવાવાળાને ખોટ જાય. માટે બહુ જાળવવું પડે. માટે તમે બધા મા બાપ રાજી રહેજો. આજ મારે 40-40 વર્ષથી કથા વાર્તા કરતાં કરતાં તમારું હૃદય જે કાંઈ દુખાણું હોય એ બધા માફ કરજો અને રૂડા આશીર્વાદ દેજો કે હબલેન મારે ભગવાન સ્વામિનારાયણમાં અખંડ વૃત્તિ થઈ જાય, એ વિના બીજું કાંઈ ના અનુભવાય એવી સ્થિતિ થઈ જાય, એવી બધી મારા ઉપર કૃપા કરતા રહેજો બધા. જો હાથ જોડીને કહું છું અને કાંઈક વઢાઈ ગયું હોય, કહેવાઈ ગયું હોય તો મને અપક્વ મતિવાળો નાનો એવો માણા જાણી અને મોટી દ્રષ્ટિ રાખીને માફ કરજો. નહીંતર કોકનું સારું કરવા જતાં આપણું તળિયામાંથી ભાંગી પડે બાપા, પછી એ દખ કોને કહેવા જવા. અને પછી બધા મૂછમાં દાંત કાઢે કે લે લે બહુ સડી આવ્યા હતા, એમ તેમ ફલાણું ઢીકડું. અને આજકાલ તો સાલું બધું રેકોર્ડિંગ હોય, તરત જ ક્લિપ આપણને મોકલે તમે આ. એટલે ભાઈજી માટે હાથ જોડવા જેવી તો કોઈ વાત જ નહીં. શું કીધું? એટલે એટલે હું તમને બધાને હાથ જોડું છું, માથું નમાવું છું, બધા આશીર્વાદ દઈ દે. લ્યો સાંભળ્યું, રાજી રહેજો. હો મા બાપ રાજી રહેજો, તમારા સિવાય અમારે કોઈ નથી. અમારે જે અગણો એ તમે છો, બીજા તો અમારે કોની યારે બાજવા જવું, કોને ડખડખાવા જવું. અંગ પ્રમાણે થોડુંક કોઈને યારે બાજીએ નહીં, ડખડખાવીએ નહીં, ત્યાં સુધી ખાધું પચે નહીં. એટલે થોડું ઘણું એવું કરીએ પછી ઠીક લાગે, એમ જિંદગીમાં કાંઈક કર્યું એવો અહેસાસ થાય ને સંતોષ થાય ને પછી ઊંઘ આવી જાય. એમ ઓલું એમનામ કાંઈ કર્યા કરવા વગરનું હાલું ઊંઘું, દરમાદાનું ખાવું, એટલે આ બધું થતું હોય. પણ તમારે મોટું દિલ રાખવું, કોકની ગાંડાએ સહન કરો, એમાંય ભગવાન રાજી થાય છે. હો હા, પટેલના પાડાને જે રોગ થયો હતો ને એ જ છે, બીજો કાંઈ નથી. દામ દેતા આવડતું હોય દઈ દો બે ચાર તો મટી જાય. પણ હવે આમાં કોઈ એવા ઇલમી ભરવાડ છે નહીં. અમારું વક્તાવાનું તો વાત કરવામાં એવું ભૂંડું થવાનું છે, તમારું શ્રોતાવાનું તો કલ્યાણ થશે જ. પણ વક્તા એક તો ઉદ્ધર બેહે, પછી હાર પહેરે, આમ માળા આમ રાખે, વર્ણિમય શરમણીય દર્શનમ કરીને પછી સોટી પડે, એ બિચારાની પથારી ફેરવી નાખે શ્રોતાઓની, સમજ્યા. અને એના મનમાં એમ થાય કે મેં કલ્યાણ કર્યું પણ કાંઈકની કઠણાઈ થઈ ગઈ હોય. એક તો આ સીટ ઊંચી ખરી ને, એટલે એ ઊંચી સીટ અમથી તમે સમજી જાઓ ને. આ ભલામણે આ વ્યાસાસન સહન કરવું એ તો બહુ અઘરું કામ છે, સમજ્યા. એક ગ્રહસ્થનું ઘર હળી ગયું રાતે, હો ઘરમાં બધા હોતા હતા, એ પાછા એક કૂતરો પાળતા ને, કૂતરો પાછો એણે હાંકળે બાંધેલો, હો અને ઘર હળી ગયું. અને કોઈને ખબર નહીં, કૂતરાને ખબર, બોલો. એટલે કૂતરો માંડ્યો ભણવા હળી ગયું એટલે, અને બધા જાગી ગયા, જાગીને ભાગી જ ગયા ઘર બહાર, અને ઘર હળગી ગયું. સમજ્યા તમે એમાં શું થયું? કૂતરો હળગી ગયો યા ફરી વાર જન્મો? માંડ્યો ભણવા તો હજી બધા ભાગી જાય, અને પોતે એમનામ એ હળગી ગયો ને એ જ વક્તા. કેમ તેથી વક્તાપણું કર્યું, બધાને જગાડ્યા ને ભગાડ્યા, બધાને કલ્યાણ થઈ ગયા. આજે પાછું વક્તાપણું કરવાનું, બધાને જગાડવાનું ભગાડવાનું, બધાને કલ્યાણ થઈ જાય. આપણે પાછા બંધાયેલા ને બંધાયેલા વક્તા રાજ પરમ પૂજ્ય, સમજ્યા, સંગીત મર્મગ્ન સાહિત્યકાર, દેશ વિદેશમાં પ્રસિદ્ધ કથાકાર, પ્રભુ પ્રેમી, સદગુરુ, ફલાણું ઢીકડું લોકડું, એ અમે બધા હાંકળવાળા.
સમજાણું, તમે વ્યાજ આવશો બોલો, તરત જ અમે ભય ભય કરીએ, અમને અમે ફસાઈ ગયા હારીપેટના, અંટાઈ ગયા છીએ, અને હવે છે ને અમને તો આ જોબ મળી ગઈ છે, જન્મો જન્મ અમારે આ કરવાનું, તમારે ભાગી જવાનું. જો શું કરીશું કહો. એ મહારાજો સાજી રહેજો, હું હાથ જોડું છું, મને તો બીક બહુ લાગે છે કે આવા શાસન અમને ક્યાં લઈ જાય ખબર જ નહીં. અને તમે તો બધા તમારું સારું થતું હોય ત્યાંથી વાહ વાહ કરો, અને જેવું જરાક એવું લાગે કે મેલો આ બાપુ પડ્યા, ઓલે આ બાપુ હારા છે, તે આ બાપુ બદલ્યા, તમારે શું જાય છે એમાં? આમાં કાંઈ આપણે કાંઈ ભારતીય લો પ્રમાણે કાંઈ કાયદાકીય તો હાંધો બાંધો છે નહીં કે કોર્ટમાં જવું પડે ને કેસ હાંકે ને પછી છૂટા થાય ને 5-10 લાખ દેવા પડે. આમાં ફાયો ફાયો બાપુ ને મેલ ઊંચો, સમજાણું, એવું જ હાલે જગતમાં. અને આમ ટીવી ઓન કરો તો બાપુ ઉપર બાપુ, બાપુ ઉપર બાપુ, બાપુ ઉપર બાપુ, એમાંથી એકાદો બાપુ જડી જ રહે ને. હે દાઢીવાળાને, જટાવાળાને, દાઢી વગરના, મુશુવાળાને, ભગવાન ધોળાન, સમજ્યા, અનેક પ્રકારના વક્તાઓ તમે જુઓ તો ભારત દેશના આજે આ બધા ઘડવૈયાઓ અને અનેક જીવના સ્વભાવ ટાળી, વાસના ટાળી, સદજ્ઞાન આપી, અજ્ઞાન ટાળી, જ્ઞાની બનાવીને અનંત જીવના કલ્યાણ માટે જે આપણને બધાને લાભ આપી રહ્યા છે, એમાંથી કોક બાપુ તો આપણને મળી જ રહે, એમાં આપણું શું જાય છે? એમ તમારે તો બહુ ચોઈસ છે ભાઈ, ઓપ્શનનો કોઈ પાર નથી. હવે અમે તો અહીં ચડ્યા ચડ્યા, હવે આમાં આમ ખસી તાણી કર પડી, આમ ખસી તાણી કર પડી, બહુ ટેકો દઈ તક્યો વયો જાય, ઓલખોર ઊંધા થઈને પડી. જૂનાગઢમાં કથા કરતો એમાં સારું બોલો, એલોજન ફૂટ્યો ને હું તો હળી ગયો, ત્યાંથી પીડ્યો બોલો. આ વ્યાસાસન તો એવું છે, અને તમે પડો તો વાગે નહીં, કારણ કે ન્યા ન્યા પડો ગૌમુખી માથે, બીજું શું તમારું જાય? અને મેં અહીંથી પડી ત્યાં બાજો ઠીયો લોટાનો તોળો તોડી નાખે, જો કાંઈ હક નથી અહીંયા. તેમ છતાંય અમને શોખ તો બહુ જ થાય. હા, આ બધા શોખ છે, વક્તા થવાના, લેખક થવાના, કવિ થવાના, ગાયક થવાના, વાદક થવાના. કેમ કે જે વાતમાં ઝાઝા લોકો વાહ આહા આહ આહા એમ કરે, એ થવાનો દાંડિયો બહુ જ જીવ માત્ર જાગે, એ તો સીધું છે. શાંતિથી ભગવાનનું સ્મરણ કરવામાં, માળા કરવામાં કોઈ આ વાહ કરીને ખેહાય નહીં, એમાં કાંઈ મજા આવે નહીં. સાને મને શિજવાડીએ હવેથી હાંજ સુધી લાલજીભાઈની જેમ પાઇપ તૂટલો હોય, હમો નમો કર્યા કરીએ, એમાં તો કોણ આપણા વખાણ કરે? પણ અહીંયા જરાક આમ હરખું ગાયું હોય તો કે શું તમારો વોઇસ, વેરી નાઇસ વોઇસ, લે એ ઉપડી ચકલી, હવે હું થાય એ નક્કી નહીં. માટે આ ટોકવા રોકવાનો માર્ગ છે એ આમ ઠીક છે, પણ હવે આપણે તો છે ને કોઈક આપણું કલ્યાણ કરે ને, આ દાસ થવું, ગુરુ થવાન, બોધ દેવાન, વક્તા થવાન બહુ કૂદી ન પડવું, એ કાંઈ સારું મને લાગતું નથી. રાજી રહેજો બધા. જય સ્વામિનારાયણ. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલના, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હઈ શ્વાસ તણા આધાર,
તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા, સત્સંગ મેં અબ આયે હે તે સંત હરિ જન કાયો તે તે સબ હે મુક્ત અનાદિ હે સો ભાવ અબ ભૂલ ગયે તે હી સો ભાવ અબ ભૂલ ગયે તે હી બોલો સ્વામિનારાયણ ભગવાન